जल्दी आओ, उम्र रहेगी। गढ़ा विधानसभा कांग्रेस का उम्मीदवार माननीय मोहन भाई ना चूंटणी प्रचार आयोजित आ सभा में अपनी वच्चे खास उपस्थित विधानसभा कांग्रेस पक्ष का उपनेता हमारा साथी धारासभ्य ना विधानसभा ना प्रभारी आदरणीय भाई श्री शैलेश भाई, जिला कांग्रेस समिति ना प्रमुख युवा साथी भाई श्री रमेश भाई, विधानसभा ना हमारा साथी धारासभ्य श्रीओ माननीय कनुभाई बारैया, माननीय राजेश भाई गोहिल, विधानसभा ना पूर्व धारासभ्य हमारा साथी भाई श्री इंद्रनील भाई, राजकोट कॉर्पोरेशन ना कांग्रेस पक्ष ना नेता आदरणीय भाई श्री बसराम भाई, जिला पंचायत ना उपप्रमुख माननीय हिम्मत भाई, अपना वरिष्ठ आगेवानों माननीय अर्जी भाई, माननीय रणछोड़ भाई, माननीय मकसूद भाई, शहर कांग्रेस समिति ना प्रमुख भाई श्री प्रताप भाई, तालुका कांग्रेस समिति ना प्रमुख भाई श्री दिनेश भाई, प्रदेश कांग्रेस समिति ना प्रतिनिधियों के खूब लाभा समिति तुम्हारी बच्चे काम करे जे भाई श्री जयेश भाई पटेल, माने भाई श्री संदेशी भाई गोहिल, माने भाई श्री इस्माइल भाई, अपना वरिष्ठ आगेवानों भाई श्री जगदीश भाई चावड़ा, मुकेश भाई श्रीमाड़ी, अमित भाई लौटुका, तमाम मंचस्थ आगेवानों खूब मोटी संख्या में उपस्थित आप सब कांग्रेस का वरिष्ठ आगेवानों भाइयों बहनों साथी युवान मित्रों ने पत्रकार मित्रों, खूब विगतवार बात थी है, घना लांबा समय थी हूँ जोउं छूं के अहींया बैठेला तमाम आगेवानों कार्यकरो भाइयों ने बहनों जी रीते एक एक शब्द पर કેટલા બોલાય बावन भी एम कीधु के बावन डील पाकू नील पाकू थे तो बावन हे ये मुझे बेस्ट सीट कांग्रेस जीते
અને બે સીટ ભારતીય જનતા પાર્ટી જીતે એવું સ્પષ્ટ હતું પણ ભારતીય જનતા પાર્ટીને લોકશાહી પરંપરામાં માનવું નથી એમને તો સત્તા વાંચા છે એમને અભિમાન છે કે અમારી પાસે ભ્રષ્ટાચારથી ભેગા કરેલા કરોડો રૂપિયા છે અને એ રૂપિયાથી અમે જે ધારી કરીશું અમે લોકોને પણ ખરીદીશું લોકશાહી ખતમ કરીશું અને લોકોના મતને વેચવા વાળા લોકો સાથે મળીને વિશ્વાસઘાત પણ કરીશું અને એટલા જ માટે એમણે કરોડોની બોલી બોલાવી નાટ જેટલા ધારાસભ્યોને ખરીદ્યા એક રાજ્યસભાની સીટ જીતવા માટે એમણે કરોડો રૂપિયા ખર્ચીને જનતાના પ્રતિનિધિઓને ખરીદ્યા અને એના કારણે આ પેટા ચૂંટણી ગુજરાતની 8 વિધાનસભાની જનતાના માથે આવીને પડી છે ચૂંટણી આવી કરોડોના સમયમાં હેરાન પરેશાન તો થઈશો ક્યાં કોક આ રોગથી સંક્રમિત પણ બનશે એનાથી પણ વિશેષ કે આ ચૂંટણીમાં જે કરોડો રૂપિયાનો સરકારી ખર્ચ થવાનો એ તમારા મારા પડશેવાના ટેક્સના પૈસા જે આપણે ભરીએ છીએ એ પૈસાથી ખર્ચ થવાનો પરંપરા ખતમ કરવાવાળી ભારતીય જનતા પાર્ટી જે માનસિકતા છે એના કારણે ચૂંટણી આપણા માથા આવી શૈલેષભાઈ વાત કરી એમ ખૂબ સારી વાત કરી કે ભારત દેશ આઝાદ થયો દેશમાં આઝાદીના સમયમાં સૌથી પહેલી કોંગ્રેસની સરકાર આવી એ વખતે બીજા કોઈ વિરોધ પક્ષનું જાદુ અસ્તિત્વ પણ નહોતું કોંગ્રેસે જાદુ હોય તો એવો બંધારણ બનાવે કે કોંગ્રેસના લોકો ચૂંટણી લડી શકે કોંગ્રેસ ચોક્કસ વિસ્તાર ચોક્કસ સમાજ ચોક્કસ વર્ગના લોકોને મતનો અધિકાર મળે અને સદીઓ સુધી કોંગ્રેસ સિવાય કોઈનું રાજ પણ ના આવે પણ મહાત્મા ગાંધી સરદાર સાહેબ પંડિત જવાહરલાલ નહેરુ બાબા સાહેબ આંબેડકર મૌલાના આઝાદ એ સમયના તમામ જે દેશના નેતાઓ હતા કોંગ્રેસના નેતાઓ હતા એમણે એવું પણ વિચાર ના કર્યો એમણે સાથે મળીને બાબા સાહેબ આંબેડકરને બંધારણ બનાવવાની જવાબદારી સોંપી અને આજે આપણે ગૌરવ સાથે કહી શકીએ કે બાબા સાહેબ આંબેડકરે બંધાવેલું બંધારણ આજે વિશ્વનું શ્રેષ્ઠ બંધારણ હોવાય કે જેમાં પૈસાદાર માણસને પણ સમાન અધિકાર ગરીબ માણસને પણ સમાન અધિકાર દેશનો રાષ્ટ્રપતિ હોય એના મતની કિંમત પડે અને ગઢડાનો કોઈ સામાન્ય ગરીબ માણસ હોય એના મતની પણ કિંમતે પુરુષના મતની કિંમત પડે અને મહિલાના મતની કિંમત પડે એ ભણેલો ગણેલો આવડતા માણસ હોય એના મતની કિંમત પડે અને સામાન્ય ખેત મજૂરી કરનાર કોઈ ગરીબ માણસ હોય એના મતની કિંમત પડે અને એ લોકશાહીની મહાનતા છે એ ભારતના બંધારણની મહાનતા છે કે દર 5 વર્ષે ગમે તેવો મોટો નેતા હોય ગમે તેવી સરકાર હોય ગમે તેવી બહુમતી હોય પણ એને જનતાના દરબારમાં જવું પડે એના શાસનના એના કાર્યકાળના લેખા જોખા આપવા પડે અને સરકારની પ્રજા વચ્ચે જ્યારે એના લેખા જોખા થાય તો પ્રજાની અદાલતમાં નિર્ણય થાય કે તમે 5 વર્ષમાં અમે તમને તક આપી હતી અમે તમને વિશ્વાસ મૂકીને ચૂંટીને મોકલ્યા હતા તમે શું કર્યું સારા સંબંધો રાખ્યા હોય લોકોનું ભલું કર્યું હોય તો જાઓ અમે તમને ફરી મત આપીએ છીએ અને ફરી ચૂંટીને જાઓ અને જેણે પ્રજાની સાથે ખોટા વાયદા વચન આપ્યા હોય છેતરીને મત લીધા હોય પ્રજાને વિશ્વાસમાં ના લીધા હોય કે પ્રજા વિરુદ્ધના કામો કર્યા હોય એવા લોકોને ઘેર બેસાડવાનું કામ પણ પ્રજા કરી શકે એવી લોકશાહી ભારત દેશની છે એવું બાબા સાહેબ આંબેડકરે આપેલું આપણું ઉદાહરણ છે અહીંયા 2017 ની ચૂંટણી ગઢડા ની વાત કરીએ કેબિનેટ મંત્રી બનાયા હતા એ તમારા જ મતથી ચૂંટાઈને ગયા હતા સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા હતા ઓ છેલ્લા કેટલાય દિવસથી આ ગઢડા વિધાનસભા વિસ્તારના અનેક લોકોને મળ્યો છું અનેક લોકોએ વાતો કરી કે ચૂંટાઈને ગયા પછી કાયમ સુરત હોય અહીંયા એમના મુઠ્ઠી પર જે મળે ત્યાં લોકો વહીવટ કરે એ દાદાગીરી કરે કોઈને પોલીસ સ્ટેશનથી કોઈને સરકારી કચેરીઓથી હેરાન પરેશાન કરે ક્યાંક ભ્રષ્ટાચાર કરે કોકને જોર જુલમ ને અત્યાચાર કરે
અને રજૂઆત કરવા જઈએ તો અમારો ધારાસભ્ય પ્રજાની વાત ના માને પણ એમના ચાર પાંચ જે માનીતા મળતિયા હતા એમની જ વાત માને. લોકો હેરાન પરેશાન હતા કે સરકાર ભાજપની ધારાસભ્ય છતાં વિસ્તારમાં રસ્તાનો ખાડો પણ ના પૂરાય, કોઈને નોકરી પણ ના મળે, કોઈની સલામતી પણ ના જળવાય, કોઈ ઓફિસમાં પૈસા આપ્યા વગર કામ પણ ના થાય. એટલે પ્રજાએ નક્કી કર્યું કે ભલે કેબિનેટ મંત્રી હોય પણ અમારા અદાલતમાં તમે પાસ થયા નથી એટલે અમે તમને રસ્તો બતાવીશું. અને એટલા માટે ગઢડાની જનતાએ 2017ની ચૂંટણીમાં એ પ્રતિનિધિને હરાવવા માટે મત આપ્યો. આ ભારતીય જનતા પાર્ટીની સરકારના જોર જુલમ અત્યાચાર અને શાસનની નિષ્ફળતાઓથી એના વિરોધમાં મત આપ્યો અને કોંગ્રેસની વિચારધારાને સમર્થન આપીને કોંગ્રેસની તરફેણમાં મત આપ્યો. આજે એક પાર્ટીના પ્રમુખ તરીકે કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ તરીકે ગઢડાની જનતાની અમે પણ માફી માંગીએ છીએ કે ક્યાં તમારી પસંદગીમાં અમે ચૂક કરી ગયા કે એવા વ્યક્તિને કોંગ્રેસ પક્ષનું પંજાનું નિશાન આપ્યું કે જેને એની લાયક નહોતો એને આપણે પંજાનું નિશાન આપ્યું. ઇન્દ્રનીલભાઈ કીધું એમ આપ સૌએ પણ આ ગઢડા વિધાનસભાની જનતાએ પણ વિશ્વાસ મૂકી અને પંજાનું નિશાન પણ ચૂંટીને મોકલ્યો પણ એને આપણા બધાની સાથે વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી સરકારે પણ વિશ્વાસઘાત કર્યો છે. એ કઈ રીતે વિશ્વાસઘાત? 2017માં ચૂંટણી વિધાનસભાની યોજાય, 2019માં દેશની પાર્લામેન્ટની ચૂંટણી યોજાય. આ બંને ચૂંટણીઓ વખત આ ભાજપના નેતાઓએ મોટા મોટા ભાષણો વાયદા અને વચન આપ્યા હતા અને પ્રજાએ એમની ઉપર વિશ્વાસ મૂકીને અમને મત આપ્યા હતા અને સત્તા સ્થાને બેસાડ્યા. આજે ખેડૂતો અહીંયા ઘણા બધા મિત્રો છે, આપણો દેશ ખેતી પ્રધાન છે, બહુમતી લોકો ખેતી સાથે જોડાયેલા છે. એ નરેન્દ્રભાઈ ભાષણ કરતા હતા કે અમને એક વાર તક આપો, અમે ખેડૂતોને એના ઉત્પાદનના ડબલ બજાર ભાવ આપીશું, અમે ખેડૂતોની આવક ડબલ કરી આપીશું, ખેડૂતોને સમૃદ્ધ બનાવીશું, ખેડૂતના ખેતર સુધી પાણી પહોંચાડીશું, ખેડૂતોને દિવસે વીજળી આપીશું, ખેડૂતોને સસ્તું ને સારું ખાતર ને બિયારણ આપીશું, ખેડૂતોનો પાક નિષ્ફળ જાય તો પાક વીમો આપીશું, ખેડૂતોને કઈ અતિવૃષ્ટિ કે એવું કઈ થાય તો એને તાત્કાલિક વળતર ને સહાય આપીશું. આવું કીધું તું કે નહીં? એ વખતે કોંગ્રેસની જ્યારે દિલ્હીમાં સરકાર હતી ત્યારે અહીંયા વિસ્તારમાં કપાસ ખૂબ થાય, કપાસના ખેડૂતો પકવતા ખેડૂતોને ભાષણ કરવામાં આવતા હતા કે આ દિલ્હીમાં બેઠેલી કોંગ્રેસની સરકાર ખેડૂતોને કપાસના પૂરતા બજાર ભાવ નથી આપતા. એ ઘડીએ કપાસનો ભાવ ચાલતો હતો 1400 રૂપિયા અને આ નરેન્દ્રભાઈ પેલા આમ બે હાથ બે આંગળીઓ બતાવીને ભાષણ કરતા હતા કે 2000 ભાવ ઉમવો જોઈએ, કહેતા હતા કે નહીં? એ તો ફરી ખબર પડી કા તો બે મણનો કહેતા છે. બે મણનો ભાવ પણ ના થયો. કોંગ્રેસના વખતમાં 1400 રૂપિયાનો કપાસ વેચાતો હતો. આજે આ ભારતીય જનતા પાર્ટીના 6 વર્ષના દિલ્હીના શાસન પછી અને ગુજરાતના 25 વર્ષના શાસન પછી આજે 700 થી લઈને 950 સુધી કપાસ વેચાય છે. એટલો જ છે બજાર. સારી ક્વોલિટી હોય તો 900 સાડી 900, બાકી તો 700 થી શરૂ કરે અને જેવી ઘરે એવો ભાવ. એ ખેડૂતોને લાગી રહ્યું છે કે અમારી સાથે આ ભારતીય જનતા પાર્ટીએ વિશ્વાસઘાત કર્યો છે. અહીંયા ઘણા બધા યુવાન મિત્રો છે, મારે અમને જૂના દિવસો યાદ કરાવવા છે. અહીં મારા સહિત અનેક આગેવાનો છે, અનેક એવા વ્યક્તિઓ છે કે જેમણે પોતાનો યુવાની કાળમાં કોઈને નેતૃત્વ તરીકે સ્વીકાર કર્યો હોય તો દેશના સૌથી યુવા વડાપ્રધાન સ્વર્ગસ્થ 21મી સદીના સ્વપ્ન દ્રષ્ટા સ્વર્ગસ્થ વડાપ્રધાન રાજીવ ગાંધીને સ્વીકાર્યા હતા. એક એવો નેતા કે જેને જોઈને આપણી છાતી ગદગદ ફૂલે,
विदेश की धरती पर भाषण करता हुआ तो आपने लगे कि आप नेता आखा विश्व ने संभावे आखू विश्व सांभे एनु विजन के आ देश ने 21मी सदी में लई जाइए देश ने 21मी सदी में लई जवो हो तो बे लोगोनी भागीदारी जरूरी बनशे। राजीव गांधी ने खबर थी कि 21मी सदी भारत में आखा विश्व में सौथी वधारे युवा भारत देश में छे। राजीव गांधी नक्की कर देश ने 21मी सदी में लई जवो छे तो आ युवानोना हाथ में सत्ता आपी पड़शे एटला माटे 18 વર્ષે યુવાનોના હાથમાં મતનો અધિકાર આપ્યો કે તમારા ગામ પંચાયતના સરપંચથી લઈને દેશની સૌથી મોટી પાર્લામેન્ટ સુધી કોઈ પણ ચૂંટણી થાય એમાં કોણ મારો પ્રતિનિધિ છે એ ચૂંટવાની સત્તા આ યુવાનોના હાથમાં રાજીવ ગાંધીએ કોંગ્રેસે આપી એના કારણે આજે યુવાનોની પહેલી હરોળ વગાડા થાય છે। આજે મહિલાઓ બેઠી છે મહિલાઓ ખૂબ સારી રીતે ઘર ચલાવે પરિવાર ચલાવે કરકસરથી ગણતરી પૂર્વક આખું કુટુંબ ચલાવે અને જે પરિવારની નારી શક્તિશાળી જે પરિવારની નારી બુદ્ધિશાળી એ પરિવાર ખૂબ આગળ વધે એવી આપણા પરિવારોમાં પરંપરા અને ઇતિહાસ રહ્યો છે। એ રાજીવ ગાંધી હતા એ કોંગ્રેસ હતી એણે જોયું કે આ દેશની 50% વસ્તી મહિલાઓની 50% મતદારો મહિલા અને આ મહિલાઓને કોઈ પણ જગ્યાએ વહીવટમાં ભાગીદાર કેમ નથી બનાવતા એ કોંગ્રેસે નક્કી કર્યું એના કારણે તમે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા કોર્પોરેશન આ તમામ જગ્યાએ અત્યારે મહિલાઓ માટે જે અનામત વ્યવસ્થા છે એ કોંગ્રેસની દેન છે રાજીવ ગાંધીની દેન છે એના કારણે આજે મહિલાઓ વહીવટમાં ભાગીદાર છે। આ એટલા માટે કહું છું કે કોંગ્રેસે હંમેશા વિકાસની વાત કરી છે કોંગ્રેસે હંમેશા બધા લોકોને સાથે લઈને આગળ વધવાની વાત કરી છે કોંગ્રેસે ક્યારે જે વાતો કરી છે ભાષણો કર્યા છે એમાંથી પીછે નથી કર્યું। આ લોકોએ ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો અને બીજો સૌથી મોટો વિશ્વાસઘાત આ ગુજરાતના યુવાનો સાથે કર્યો છે। 2019ની ચૂંટણીમાં દેશના પ્રધાનમંત્રી ભાષણ કરતા હતા કે દર વર્ષે 2 કરોડ યુવાનોને રોજગાર આપીશું 1 કરોડ યુવાનોને રોજગાર આપવાની તો વાત બાજુ રહી એની સરકારની નિષ્ફળતાને કારણે કરોડો યુવાનોના રોજગાર છીનવાઈ ગયા અને 45 વર્ષમાં સૌથી હાઈએસ્ટ બેરોજગારીનો દર આ મોદી સરકારના રાજમાં ચાલે છે। આ ગુજરાતના મુખ્યમંત્રી 2017ની ચૂંટણીમાં ભાષણ કરતા હતા કે અમારી સરકાર આવશે તો આ રાજ્ય સરકારમાં 1 લાખ જેટલી જગ્યાઓ ભરવાની બાકી છે આ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે અને ગુજરાતના યુવાનોને રોજગાર આપીશું એમની પર વિશ્વાસ મૂકીને યુવાનોએ મત આપ્યા ચૂંટણી પતી સરકારે જાહેરાતો આપી ભરતી માટેની 1 લાખની તો જાહેરાત ના આપી પણ 20-25 હજાર પદોની જાહેરાત આપી। અહીંયા વાત થઈ 500 જગ્યા ભરવાની જાહેરાત હોય તો 25-30 લાખ ગુજરાતના બેરોજગાર યુવાનો એમાં અરજી કરે અરજીની સાથે એને પૈસાની મોટી ફી ભરવી પડે ફી ભર્યા પછી પરીક્ષાની તારીખો જાહેર ના થાય તારીખો જાહેર થાય તો પરીક્ષામાં ચોરીઓ થાય તો ઉભાંડો થાય પરીક્ષા લેવાય હોય તો પરિણામ જાહેર ના થાય અને પરિણામ જાહેર થયું હોય તો પોસ્ટિંગના ઓર્ડરો ના પાય અને એ હક અધિકાર માટે ગુજરાતના 20 લાખ કરતા વધારે યુવાનો છેલ્લા 4 વર્ષથી લડત લડી રહ્યા છે ક્યાંક કોરોનાના સમયમાં રસ્તા પર ઉતરવાની મંજૂરી ના મળે તો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી પણ 5-5 લાખ યુવાનો ટ્વીટ કરીને આંદોલન કરે તેમ છતાં સરકારના પેટનું પાણી નથી આવતું ત્યારે એ યુવાનોને લાગી રહ્યું છે કે આ સરકારે અમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે। બહેનોને મોંઘવારીની વાત કરી મોંઘવારી ઘટશે મોદી સરકારે ખૂબ સરસ સૂત્ર આપ્યું કે બહુ હુઈ મહેંગાઈ કી વાર અબ કી બાર મોદી સરકાર આપ્યું તું નહીં અને આપણા વાળાને એમાં પણ ખાસ કરીને બહેનોને લાગ્યું કે
आ सरकार आवशे अमारो भाई आवशे એટલે રાતો રાત મોંઘવારી ખતમ મોંઘવારી ઘટી જશે ઘર ચલાવવાનું સહેલું થઈ જશે ને બચત થશે એવી અપેક્ષા સાથે કોઈને પણ પૂછ્યા વગર કે ઘરવાળાને જણાયા વગર કેટલી બહેનોએ જઈને પ્રમાણનું બટન દબાવી દીધું આજે 6 વર્ષ થયા એ સરકારને ન મોંઘવારી ઘટી ન કોઈનું ઘર સારી રીતે ચાલે એવા દિવસ આવ્યા આજે પણ સામાન્ય પરિવારને ઘર ચલાવવું મુશ્કેલ છે એ વાત થઈ પેટ્રોલ ડીઝલ ગેસ કેરોસીન ઘરની તમામે તમામ ચીજ વસ્તુઓના ભાવ આજે આસમાને છે અને એના કારણે આપણા ગુજરાતને દેશની બહેનોને પણ લાગી રહ્યું છે કે આ ભારતીય જનતા પાર્ટી અમને છેતર્યા છે અમે જે વિશ્વાસ મૂક્યો છે એનો વિશ્વાસઘાત કર્યો છે એ જ રીતે સમાજના તમામ વર્ગના લોકો ને લાગી રહ્યું છે કે આ સરકાર નિષ્ફળ છે આ સરકારને વહીવટ કરતા આવડતું નથી આ સરકારમાં અધિકારીઓનો રાજ ચાલે છે સરકારમાં જેમને અમે ચૂંટીને મોકલ્યા હતા જેમની પર વિશ્વાસ કર્યો હતો એ લોકો અમારા અપેક્ષા અને વિશ્વાસ મુજબનું શાસન આપી શકતા નથી એટલે આ બધાને સબક શીખવાડવાની જરૂરિયાત છે હમણાં કોરોનાની મહામારીની વાત થઈ કોરોના આપણા કઈ ગુજરાતનો વાયરસ છે કોરોના ભારતનો વાયરસ છે કોરોના વાયરસ વિદેશની ધરતી પરથી આવેલો વાયરસ છે આ વાયરસ ભારતમાં ના આવે આનાથી લોકોને નુકસાન ના થાય કોઈને પણ સંક્રમિત ના થાય એટલા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO એ જાન્યુઆરી મહિનામાં ભારત સરકારને લેખિતમાં જાણ કરી હતી કે આવો વાયરસ ભારતમાં આવવાની શક્યતા છે એના કારણે તમે વિદેશથી જેટલા લોકો આવતા હોય એને એરપોર્ટ પર મેડિકલ ચેકઅપ કરાવજો પૂરતી તકેદારી રાખજો તમારા ત્યાંની હોસ્પિટલમાં બધી તૈયારી રાખજો લોકોના ટોળા ના થાય મોટા મેળાવડા ના થાય એનું ધ્યાન રાખજો મોટે મેળાવડા થાય તો બધાને માસ્ક પહેરાવજો સોશિયલ ડિસ્ટન્સ રાખજો એ વાત જાન્યુઆરી મહિનામાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કીધી અમેરિકા જેવો દેશ ત્યાં એ લોકો હેલ્થ ઇમરજન્સી ડિક્લેર કરી હતી 30 જાન્યુઆરીએ અને એ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 26મી ફેબ્રુઆરી અમદાવાદ આવે છે એને આવકારવા માટે તમામ નિયમોની એસી કરી લોકોના આરોગ્યની ચિંતા કર્યા સિવાય આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનું આયોજન કરે છે કોઈ માસ્ક નહીં કોઈ સોશિયલ ડિસ્ટન્સ નહીં કોઈ જાતની ચકાસણી નહીં કોઈ જાતના કોઈને પ્રિકોશન રાખ્યા સિવાય તમામ લોકો એકત્રિત થયા એના કારણે વિદેશમાંથી લોકો આવ્યા વિદેશમાંથી આવેલા લોકો કોરોના લઈને આવ્યા અને એ અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમથી આવેલો કોરોના પેલા નમસ્તે ભાવ કાર્યક્રમ થયો ને હમણાં પેલા ભાઈએ લખ્યું કે નરેન્દ્રભાઈ મોદીનું આખું નામ લખીએ તો નમો લખાય પેલું શોર્ટ નામ તો ચંદ્રકાંત પાટીલ નામ શું લખાય એટલે એ ભાઈએ ગરબા કરાયા આખા રોડ પર લોકોને ભેગા કર્યા કે કોરોના આખા ગુજરાતના ગામે ગામ સુધી પહોંચાડવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે અને સાથે સાથે કોરોનાના સમયમાં સારવાર લેવી હોય તો સરકારી હોસ્પિટલમાં બેડ ના મળે ડોક્ટર ના મળે દવા ના મળે વેન્ટિલેટર ના મળે અને બીજી બાજુ જીવ બચાવવા ખાનગી હોસ્પિટલમાં જઈએ તો લાખો રૂપિયાની લૂંટ ચલાવાય આ કોરોનાના સમયમાં જ્યારે મદદ કરવાની હતી લોકોને ત્યારે વેન્ટિલેટરના નામે કૌભાંડ થયું માસ્કના નામે કૌભાંડ થયું નકલી ઇન્જેક્શનો આવ્યા અને હમણાં છેલ્લે સુરતમાં તો પેલી 12-14 કરોડ રૂપિયાના ખીચડીના નામે પણ ભ્રષ્ટાચાર થયો એટલે આ રીતે લોકોને લાગ્યું કે આ સરકાર અમારી નથી આ સરકાર અમારા માટે કામ કરતી નથી એને સબક શીખવાડવાનો છે અને એ સબક શીખવાડવાની તક તમને બંધારણે આપેલા મતના અધિકાર રૂપે 3 તારીખે મળી છે અને 3 તારીખે જે તમને અધિકાર મળ્યો છે જે તમને મતનું શસ્ત્ર મળ્યું છે એનાથી તમે આ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને સબક શીખવાડશો એનાથી એકલો ગઢડામાં કોંગ્રેસનો ધારાસભ્ય ચૂંટાશે એટલું નહીં પણ ગઢડામાં તમે 3 તારીખે આ ભાજપના ઉમેદવારને
गद्दारी करना ने भारतीय जनता पार्टी ने सबक शिखवाड़ सो एनो संदेशो आपका गुजरात ने आपका देश ना लोगों में जैसे आवनारा समय में कोई पर प्रजा ना मत ने बेचवानी हिम्मत नहीं करे आवनारा समय में कोई पर धारा सभ्य के जन प्रतिनिधि लोगों ना जनादेश ने बेचवानी हिम्मत नहीं करे ना भारतीय जनता पार्टी जैसी सरकार में बैठेला कोई पर लोगों भ्रष्टाचार ना करोड़ों रुपया थी जनता ना आत्मविश्वास के विश्वास ने खरीदवानी हिम्मत नहीं करे इस संदेश को आपका पर तुम्हारे यहाँ भारतीय जनता पार्टी ने हरावानी चुकी मने विश्वास है कि कपरा समय में पर आप सोवे यहाँ थी कांग्रेस में प्रतिनिधि चुकी ने मुकलियों से मोहन भाई विषय जो बात थी कि सीधो साधो सरल मानस शैलेश भाई किधर मने मड़वा आया ने सब बैंकिंग केम मड़वा मांगो धारा सभ्य बनसो तो कई रीते काम करो तो तरत निखालस भावे कहू के मारे लोगों की सेवा करनी छे लोगों ने क्या दूर मारे घर ना उपड़े એટલા માટે હું એના તાલુકા માં ઓફિસ ખોલીસ અઠવાડિયા માં એક દિવસે ઓફિસ એ બેસી કોઈને પણ ગઢડા વાળા ને ઉમરાળા લઈ જવું પડે ઉમરાળા વાળા ને બલબીપુર લઈ જવું પડે કે મારા ઘેર ભાવનગર પણ નહીં આવવું પડે હું ત્યાં જઈને બેસી એવી ભાવના ટિકિટ મળ્યા પહેલા વ્યક્ત કરનારા વ્યક્તિને સોનિયાજીએ રાહુલજીએ તમારી વચ્ચે કોંગ્રેસનું પંજાનું નિશાન લઈને બોલ્યો છે અને મારે આપ સૌને ફરી વિનંતી કરું કે ત્રણ તારીખે તમને મળેલા મતાધિકારનો ઉપયોગ કરજો ખૂબ સારા માણસને અહીંથી ચૂંટીને મોકલજો ભારતીય જનતા પાર્ટીને અને ગદ્દારોને વિશ્વાસઘાતીઓને સબક શીખવાડજો અને લોકશાહી બચાવવા માટે સંવિધાનને બચાવવા માટે આપ મતદાન કરશો એ જ વિનંતી સાથે આપ સૌનો આભાર જય હિંદ જય ભારત